વાવાઝોડાને લઈને સીએમ રૂપાણીનું નિવેદન. મહા વાવાઝોડાને પહોંચી વળવા માટે સરકાર સજ્જ, તમામ વ્યવસ્થાઓ કરી દેવાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય. કચ્છના બળદિયા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં સીએમ રૂપાણીની હાજરી. કહ્યું ભગવાન સોમનાથ અને દ્વારિકાધીશ પર શ્રદ્ધા. ગુજરાતને વાવાઝોડાની નહીં થાય અસર. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર કર્યો પલટવાર. કહ્યું મહા વાવાઝોડાના સંકટને નિવારવા સરકાર માત્ર જાહેરાત ન કરે, સંકટને પહોંચી વળવા માટે કરે નક્કર આયોજન. ભૂતકાળમાં નબળા આયોજનને કારણે પ્રજાને વેઠવાનો આવ્યો હતો વારો. વાવાઝોડાને લઈને ગીર સોમનાથમાં યોજાનાર કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 5 દિવસ ચાલનારા મેળાને રદ કરવાનો કરાયો નિર્ણય. મહા વાવાઝોડાને પગલે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. લખપતના અનેક વિસ્તારોમાં વરસાદ. દયાપર, માતાનો મઢ, દોલતપર, ઘડુલી સહિતના વિસ્તારોમાં વરસાદ. રસ્તાઓ પર ભરાયા પાણી. પોરબંદરના સાંસદ રમેશ દડુકે મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર. માવઠાને લઈને ખેડૂતોને નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ. સાંસદે મત વિસ્તારની અંદર ખેડૂતો સાથે કરી મુલાકાત. નવસારી જિલ્લામાં ડાંગરના પાકનો પાક ધોવાતા ખેડૂતોને કુલ 2,75,00,000 રૂપિયાનું નુકસાન. ચીખલી, વાંસદા, ખેરગામ, જલાલપુર સહિતના તાલુકાઓમાં 300 જેટલા ગામોમાં 10,000 જેટલા ખેડૂતોનો ધોવાયો પાક. કમોસમી વરસાદથી ભાવનગરમાં ખેડૂતોને ભારે નુકસાન. નુકસાનીમાંથી ઉગારવા માટે માત્ર પાક વીમાનો સહારો. સરકારે આપેલા 35 કલાકના સમયમાં વધારો કરવાની ખેડૂતોએ કરી માંગ. વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને થયું ભારે નુકસાન. કપાસ, તુવેર, ડાંગર સહિતના વિવિધ શાકભાજીના વાવેતર ધોવાઈ ગયા. જોકે સર્વેની કામગીરી માટે હજુ સુધી નથી આવ્યા કોઈ અધિકારી. પંચમહાલ જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન. આ ઉપરાંત નીલગાય, સુવર જેવા પ્રાણીઓનો પણ વધ્યો છે ત્રાસ. જિલ્લાના કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા સહિતના અંતરિયાળ વિસ્તારોમાં પણ પ્રાણીઓ વિવિધ પાકને પહોંચાડી રહ્યા છે નુકસાન. દાહોદમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતા પાકોની નોંધણીની મુદ્દતમાં કરાયો વધારો. વાવાઝોડાની સ્થિતિ અને કમોસમી વરસાદને લઈને મુદ્દતમાં 1 અઠવાડિયાનો કરાયો વધારો. 15 નવેમ્બર સુધી કરી શકાશે નોંધણી. તો બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ડિપ્ટેરિયા નામના રોગે ઉચક્યું છે માથું. લાખણી તાલુકામાં કુલ 24 થી વધારે શંકાસ્પદ કેસ નોંધાયા. સૌથી વધુ 12 કેસ સેકરા ગામમાંથી નોંધાતા ગામ લોકોમાં ભયનો માહોલ. અમદાવાદ શહેરમાં 16 દિવસમાં 1,000 ડેન્ગ્યુના કેસ નોંધાયા. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો. 15 દિવસમાં મલેરિયાના 116 કેસ, ઝેરી મલેરિયાના 18, ચિકનગુનાના 33 કેસ નોંધાયા. વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મેળવનારા ભાજપના 3 નવા ધારાસભ્યોના શપથ. ખેરાલુ, અમરાવાડી અને લુણાવાડાના ધારાસભ્યોએ લીધા શપથ. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ લેવડાવ્યા શપથ. અમદાવાદમાં અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ ધારાસભ્ય તરીકે લીધા શપથ. કાર્યાલય પર મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો. અમરાઈવાડી વિસ્તારના લોકો માટે બનાવાઈ એપ. એપના માધ્યમથી જણાવી શકાશે સમસ્યા. વડોદરાના માંડવી વિસ્તારમાં ભાજપ નેતા અને પોલીસ વચ્ચે વિવાદ. પૂર્વ કાઉન્સિલર મિનિશ શાહ અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર દલીલનો વીડિયો વાયરલ. ટ્રાફિક પોલીસ ભેદભાવ રાખીને કામ કરતી હોવાનો આરોપ. અમદાવાદના સાબરમતીમાં દલિત યુવાનને માર મારવાના આરોપી ઝડપાયા. પોલીસે 2 મુખ્ય આરોપી અને 1 સગીરની કરી ધરપકડ. યુવાન તવા પર જમવા ગયો અને થયો હતો વિવાદ. હત્યાના પ્રયાસના ગુના હેઠળ આરોપીની ધરપકડ. વડોદરામાં હેલ્મેટ વિના બાઇક ચલાવતા યુવાનનો સર્જાયો અકસ્માત. ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા યુવાનને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલ 25 ફૂટ સુધી ઢસડાયો. પોલીસ વિભાગે યુવાનની કરી અટકાયત. કોન્સ્ટેબલને ખસેડાયો સારવાર માટે. અમદાવાદના લાલદરાજા વિસ્તારમાં વિઝાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ. કેનેડા વિઝા અપાવવાના મહિલા પડાવતી હતી રૂપિયા 4 લાખ. ડુપ્લિકેટ વિઝા આપી લોકો સાથે કરતી હતી ઠગાઈ. વલસાડના ઝરોલી ગામમાં ખેડૂતોએ એકત્ર થઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ઠાલવ્યો રોષ. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે તેમને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ મુજબ વળતર નથી મળ્યું. દમણના દરિયા કિનારે ડિમોલિશનના વિરોધમાં સ્થાનિકોએ સતત 3જા દિવસે સ્વયંભૂ બંધ પાડ્યો. દમણમાં બજારો અને દુકાનો બંધ જોવા મળી. જોકે પોલીસે બજારો અને દુકાનો ખુલ્લી રાખવા માટે લોકોને કરી અપીલ.